આજે આપણે બનાવીશું પાઇનેપલનો જ્યુસ એટલે કે અનાનસનો જ્યુસ આપણે બે દિવસ પહેલાં અનાનસને સરળતાથી કેવી રીતે કાપવું તે શીખ્યા હતા અને તે વખતે જે અનાનસ હતું તેમાંથી મેં આ જ્યુસ બનાવ્યો છે અને હવે આગળ આપણે પાઇનેપલનો હલવો બનાવતા પણ શીખીશું તો ચાલો પાઇનેપલનો જ્યુસ બનાવવાનું શરૂ કરીએ મિત્રો હું છું મુક્તારુસેન અને સ્વાગત છે તમારું આપણી આ મનપસંદ વાનગીઓ બનાવતી ગુજરાત યુટ્યુબ ચેનલ પર પાઇનેપલનો જ્યુસ બનાવવા માટે આપણે જે પહેલાં અનાનસને કાપીને રાખ્યું હતું તેના નાના ટુકડા કરી લીધા હતા અને જે વખતે પાઇનેપલ કટિંગ કર્યું હતું તે વખતે મેં આ જે આંખો નીકાળી હતી તેનો જ્યુસમાં ઉપયોગ કરવાનું કહ્યું હતું તો આજે આપણે આનો પણ જ્યુસ બનાવવામાં ઉપયોગ કરીશું આમાં એટલું થશે કે જો આપણે આ આંખોને જ્યુસમાં નાખીશું તો જ્યુસને ઘરણી વડે ગાળીને પીવો પડશે અને જો તમે આનો ઉપયોગ નહીં કરો તો જ્યૂસને ગાળ્યા વગર પણ પી શકશો અને જો તમારે આનો ઉપયોગ ના કરવો હોય તો આને કચરામાં પણ નાખી શકો છો હવે એક મિક્સરનો જગ લઈશું અને આ અનાનસને આમાં નાખી દઈશું મિત્રો મેં અનાનસમાંથી એક કપ જેટલું અનાનસ અલગ મૂકી દીધું છે કેમ કે આપણે તેનો હલવો બનાવીશું અને પાઇનેપલના હલવાનો વિડીયો પણ તમને આ વિડીયોના પછી તરત જ મળી જશે હવે જો તમારે આનો જ્યુસ થોડોક પાતળો કરવો હોય તો તમારે આમાં પાણી નાખવું પડશે તો પાણી નાખવાથી જ્યુસ થોડોક મીઠો ઓછો લાગશે તો તે માટે મેં આમાં થોડીક ખાંડ ઉમેરી છે અહીંયા તમારે થોડીક જ ખાંડ ઉમેરવાની છે કેમ કે આપણે જ્યારે જ્યૂસ બનાવી લઈશું ત્યાર પછી આને ચેક કરીશું અને જો ગળી ઓછું લાગશે તો પાછળથી ખાંડ ઉમેરી દઈશું હવે આમાં અડધી ચમચી જેટલું કાળું મીઠું નાખીશું કાળું મીઠું નાખવાથી આનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી નાખજો હવે જ્યૂસને થોડોક પાતળો કરવા માટે મેં બે કપ જેવું પાણી ઉમેરી દીધું છે હવે જગનું ઢંકણ વાખીને આને બરાબર પીસીને જ્યુસ બનાવી લેવાનો છે ચાલો આપણો જ્યુસ તૈયાર છે તો મિક્સરના જગનું ઢંકણ ખોલીને જ્યુસને ચેક કરવાનો છે જો તમને જ્યુસ થોડોક મીઠો ઓછો લાગે તો તે પ્રમાણે તમે ખાંડ ઉમેરી દેજો તો મને જ્યૂસ થોડોક ઓછો મીઠો લાગે છે તો તે પ્રમાણે મેં ખાંડ ઉમેરી દીધી છે અને થોડુંક કાળું મીઠું પણ ઉમેરી દીધું છે આ બધું તમારે ચેક કરીને તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે હવે મિત્રો આને ફરીવાર બરાબર પીસી લઈશું મિત્રો જો તમારે ખાંડ ના નાખવી હોય અને આને એમને એમ જ્યુસ બનાવવો હોય તો તમે તેમ પણ કરી શકો છો પણ આપણો જ્યૂસ થોડોક જાડો છે અને ઘરમાં બધાને પીવા માટે મળી જાય તે માટે મેં થોડુંક પાણી ઉમેરી દીધું છે અને પાણી ઉમેરવાથી જૂસ મને થોડોક મીઠો ઓછો લાગ્યો હતો તો તે માટે મેં થોડીક ખાંડ ઉમેરી દીધી હતી ચાલો આપણો એકદમ સરસ રીતે તૈયાર છે તો હવે આને વાળી ગાળી લઈશું મિત્રો આમાં થોડીક ગાંઠો રહી ગઈ છે કેમ કે આંખો વાળો ભાગ બરાબર પીસાયો નથી જો તમે આને ફરી થોડીક વાર પીસી લેશો તો તે બરાબર પીસાઈ જશે પણ મિત્રો ગાંઠો કંઈ વધારે નથી એટલે બીજી વાર પીસવાની કોઈ જરૂરત પણ નથી અને જો તમે આ રીતે ઘરની વડે ગાળી લેશો તો પણ ચાલશે હવે આ જ્યૂસને એક કલાક માટે ફ્રીજમાં મૂકીને બરાબર ઠંડુ થવા દેવાનો છે અને ત્યાર પછી જ આને પીવાનો છે જો તમને જ્યુસ પીવામાં ઉતાવળ હોય અને તમારે ઇન્સ્ટન્ટ જ્યુસ જોઈએ તો જ્યારે આપણે જ્યુસમાં પાણી નાખ્યું હતું તે વખતે તમારે પાણીની જગ્યાએ બરફના ટુકડા નાખી દેવાના તો બરફના લીધે આપણો જ્યુસ એકદમ સરસ ઠંડો થઈ જશે અને તમારે એને ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નહીં પડે મિત્રો મેં આ જ્યુસને બરાબર ઠંડો કરીને સવ કર્યું છે તમારે બરફ આપણો જ્યુસ બરાબર તૈયાર થઈ જાય ત્યાર પછી નથી નાખવાનું કેમ કે જો તમે આમાં બરફ નાખી દેશો તો તમારો જ્યુસ થોડોક મીઠો ઓછો થઈ જશે અને પીવામાં બિલકુલ મજા નહીં આવે તો તમારે બરફ એ જગ્યાએ નાખવાનું કે જ્યારે આપણે પાણી નાખ્યું હતું ત્યાંની જગ્યાએ તમારે બરફ નાખવાનું તો તમારો જ્યુસ ઠંડો પણ થઈ જશે અને મીઠો ઓછો પણ નહીં થાય તો તમારે આ ખાસ ખ્યાલ રાખવાનો હવે તમે પણ આ ઉનાળાની ઋતુમાં ઠંડો ઠંડો જ્યુસ બનાવીને ટેસ્ટ કરજો અને હવે થોડાક જ દિવસોમાં રમઝાન મહિનો પણ શરૂ થઈ જશે તો રમઝાન મહિનામાં ઇફતારીના સમયે આ જ્યુસને પણ તમે પીવા માટે આપી શકો છો અને આ જ્યુસ ઘર ખૂબ જ ભાવશે તો તમે આ જ્યુસ પણ આપી શકો છો જો આ જ્યુસ વિશે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને હવે આગળ તમે કઈ વાનગીઓ શીખવા માંગો છો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમે દરરોજ એક નવી વાનગીનો વિડીયો અપલોડ કરીએ છીએ તો તમે દરરોજ એક નવી વાનગી અમારી ચેનલ પરથી શીખી શકો છો અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજે જ આપણી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા અને હવે તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે